બાળકો, હોમવર્ક કરો છો બધા વિદ્યાર્થીઓ ઘરે? તો આજે આપણે ગણિત ગમત ભણવાનું છે, તો ગણિત ગમતમાં આપણે આજે પેજ નંબર 50 ઉપર આવીએ. જુઓ, ચાલો ગળો અને સરવાળા કરો. તમારે બધાને ગણીને સરવાળા કરવાના છે. તો જુઓ આમાં તમને શું શું દેખાય છે. સ્ટાર, ત્રિકોણ, ચોરસ અને ગોળ દેખાય છે ને. તો હવે આ પેલું છે એને વત્તાની નિશાની છે અને આ બીજું, તો આપણે બે ગણવાના છે. તો જુઓ ચાલો આપણે ગણીએ. તો અમે આપણે 100માં સ્ટાર લેવાના છે, દશકમાં ચોરસ લેવાના છે અને એકમમાં ત્રિકોણ લેવાના છે. તો જુઓ ચાલો આ પેલું છે એનું આપણે અહીંયા લખીશું, બીજાનું અહીંયા લખીશું અને આ એનો સરવાળો છે. તો જુઓ ચાલો પહેલામાં તમને કેટલા દેખાય છે, 3 સ્ટાર દેખાય છે. કેટલા? 3. તો અહીંયા લખો તો ગળે 3. હવે પહેલામાં જ તમને દશકમાં ચોરસ કેટલા દેખાય છે, તો 1, 2, 3 અને 4. તો લખો અહીંયા ચોગડે 4. હવે એકમ, 1, 2, 3, 4, 5. તો કેટલા છે? 5. અહીંયા લખી નાખો 5. હવે એનો બીજોમાં જુઓ, એનો સરવાળો કરીએ છીએ એટલા માટે બીજામાં તમને સ્ટાર કેટલા દેખાય છે, બીજામાં સ્ટાર કેટલા છે? 1, 2, 3, 4. તો અહીંયા લખો ચોગડે 4. હવે તમને બીજામાં દશકમાં ચોરસ આપેલા છે, તો 1, 2, 3, 4 અને 5. તો અહીંયા લખો 5. હવે એકમ, તો એકમમાં ત્રિકોણ, તો ત્રિકોણ કેટલા આપેલા છે? 1, 2, 3, 4 અને 5. તો લખો અહીંયા 5. હવે આનો આપણે સરવાળો કરીશું. 5માં 5 નાખો તો કેટલા આવે? 10, 10 નો 0, બધી પડી 1. 4 ને 1 5, 5 ને 5 10, 10 નો 0, બધી પડી 1. 3 ને 1 4, 4 ને 4 8. અહીંયા આવશે 800 જવાબ. આગળ જુઓ બીજું, તો બીજામાં તો 100માં સ્ટાર આપેલા, સ્ટાર 1 ને 2, કેટલા છે? 2. લખો અહીંયા બગડે 2. દશકમાં ચોરસ, ચોરસ ગણો ચાલો, 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા લખો 7 અડે 7. એકમમાં ત્રિકોણ, તો ત્રિકોણ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. તો લખો અહીંયા 5 અડે 5. બીજામાં જુઓ, બીજામાં સ્ટાર કેટલા છે, તો 1, 2 અને 3. તો અહીંયા લખો બગડે 3. આગળ જુઓ બીજામાં ચોરસ કેટલા છે, 1 અને 2 જ છે. તો લખો બગડે 2. હવે ત્રિકોણ, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 અડે 7 લખો. હવે સરવાળો કરો, 5 ને 7 12, 12 નો બગડો બધી પડી 2, બધી 2 નો 12 નો બગડો બધી પડી 1. 7 ને 1 8, 9 ને 10, 10 નો 0 બધી પડી 1. 2 ને 1 3, 3 ને 3 6, 602 જવાબ. આગળ જુઓ સ્ટાર કેટલા આપેલા છે, તો જોઈએ આપણે 1, 2, 3 અને 4. તો 4 સ્ટાર છે, લખો 4 સ્ટાર. દશકમાં ચોરસ, તો 1, 2, 3, 4, 5, 5 ચોરસ. એકમ જુઓ, ત્રિકોણમાં એકમ કેટલા આપેલા છે, તો જોઈએ 1, 2, 3 અને 4. તો કેટલા છે ત્રિકોણ? 4. તો લખો અહીંયા 4. હવે બીજામાં જુઓ સ્ટાર કેટલા છે, 1, 2, 3 અને 4. તો અહીંયા પણ 4 આવશે. દશકમાં છે ચોરસ, તો ચોરસ આમાં કાંઈ આપેલા નથી, તો આપણે લખીશું 0. આગળ જુઓ એકમ, તો એકમ કેટલા બાકી છે, તો ગણીએ આપણે ત્રિકોણ, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. લખો 8. હવે એનો સરવાળો કરીએ, આપણે 4માં 8 નાખીએ તો 12, 12 નો બગડો બધી પડી 1. 5 ને 1 6, 6 ના 6, 4 ને 4 8, 865 જવાબ. આગળ જુઓ આપણને કેટલા સ્ટાર આપેલા છે, 1, 2, 3, 4 અને 5. 5 સ્ટાર છે, તો લખો અહીંયા 5. આગળ જુઓ દશકમાં ચોરસ કેટલા આપેલા છે, તો 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા 6. એકમ ત્રિકોણ, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીંયા લખો 9. આગળ જુઓ સ્ટાર કેટલા આપેલા છે બીજામાં, તો 1 અને 2. લખો 2. ચોરસ, 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા 7. હવે આગળ જુઓ એકમમાં ત્રિકોણ છે, તો 1, 2, 3, 4, 5 ને 6. 6 વડે 6. હવે 9માં 6 નાખીએ તો 15. 15 નો 5 રો બધી પડી 1. 6 ને 1 7. 7 ને 7 14. 14 ને 14. 7 ને 1 6. 7 ને 8. 8 ના 8. 845 જવાબ આવ્યો. હવે આગળ જોઈએ વ્યવહારિક દાખલા આપણને આપેલા છે, તો જુઓ ચાલો વ્યવહારિક દાખલા.
एक शाला में पहला धोरण में 236 विद्यार्थी और बीजा धोरण में 185 विद्यार्थी है, तो आ बने धोरण में थईने कुल केटला विद्यार्थी है? तो आप कुल आयु एटले शू करवो पड़से बहनों? सरवाळो, तो जे आपणने मळशे, तो जुओ चलो केटला विद्यार्थी हता पहला धोरण में 236, अहीं लखो 236 पहला धोरण में हता, અને બીજા ધોરણમાં 185 બીજા ધોરણમાં હતા. બેનો સરવાળો કરો, 6માં 5 નાખીએ તો 11નો એકડો વધી પડી 1, 8ને 3 11ને 1 12, 12નો બગડો વધી પડી 1, 2ને 1 3ને 1 4, 421 બંને ધોરણના વિદ્યાર્થીઓ. તો અહીંયા લખાય બંને ધોરણમાં 421 વિદ્યાર્થીઓ છે. સમજ પડી? આવી રીતનો દાખલો ગણવાનો છે. બીજો જોઈએ. એક કારખાનામાં પહેલે દિવસે 280 બલ્બ બન્યા, બીજા દિવસે 126 બલ્બ બન્યા, તો કારખાનામાં બે દિવસના કુલ કેટલા બલ્બ બન્યા? તો કુલ આવ્યું એટલે વળી પાછો સરવાળો. તો લખો અહીંયા 280 બલ્બ પહેલા દિવસે, બીજા દિવસે 126, બીજા દિવસે એનો સરવાળો કરીએ. 6 ના 6, 8માં 2 નાખીએ તો 9 ને 10, 8માં 2, 8 ને 8, 8માં 2 નાખીએ તો 5, 9 ને 10, 10 નો 0 વધી પડી 1, 2 ને 1, 3 ને 1, 4. તો લખો બે દિવસમાં કુલ 406 બલ્બ બન્યા. હવે આગળ જુઓ. એક બાગમાં 385 લીમડાના ઝાડ અને 287 આસોપાલવના ઝાડ છે, તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? તો કેટલા છે ચલો સરવાળો કરીએ. 385 લીમડા, 287 આસોપાલવ, કરીએ સરવાળો. ચલો 5માં 7 નાખો તો 12, 12નો બગડો વધી પડી 1, 8ને 8, 16ને 1, 17નો 7નો વધી પડી 1, 3ને 1, 4, 5ને 6, 672. આ બાગમાં 672 ઝાડ છે. આગળ જુઓ. એક દુકાનદાર પાસે 163 મીણબત્તીઓ હતી, સેલ્સમેને બીજી 229 મીણબત્તીઓ આપી, તો દુકાનદાર પાસે કુલ કેટલી મીણબત્તીઓ થઈ? શું સરવાળો 400 વધારે છે કે ઓછો? આપણે પહેલાં બેનો સરવાળો કરવાનો છે. 400 વધારે છે કે ઓછો એ આપણે કહેવાનું છે. તો જોઈએ, પહેલે દિવસે 163 હતી, એમાં એને કેટલી આપી? 239. તો કરો સરવાળો. 3, 9માં 3 નાખીએ તો 12નો બગડો વધી પડી 1, 6ને 1, 7, 8, 9, 10, 6, 7, 8, 9, 10, 10નો 0 વધી પડી 1, 1ને 1, 2ને 1, 3ને 4, 402 જવાબ આવે. તો આપણે શું લખી શકીએ? હા, સરવાળો 400 વધારે છે. શું જવાબ મળ્યો? 402, એટલે 400 વધારે છે. હવે આગળ જોઈએ. એક વખારમાં 278 ઘઉંની ગુણ અને 492 ચોખાની ગુણ છે, તો આ વખારમાં કુલ કેટલી ઘઉં અને ચોખાની ગુણ હશે? કુલ આવ્યું એટલે આપણે વળી પાછો સરવાળો કરીએ. તો જુઓ ચાલો, 278 ઘઉંની ગુણ હતી, 492 ચોખાની. તો કરો સરવાળો. 8માં 2 નાખો તો 0 વધી પડી 1, 7ને 1, 8, 8માં 9 નાખી તો
सत्तर, सत्तर नो सातरो वधी पड़ीए बे ने तन, चार पाँच छ सात, सात सौ ने सीतेर, तो लखो कुल गुण ए लखो आ वखार में घऊ अने चोखानी सात सौ ने सीतेर गुण हशे। चलो आगळ जोईए। नमन पहला दाव में एक सौ ने ओगण सीतेर रन करे छे, बीजा दाव में अठोतेर रन करे छे, तो तेणे दाव में कुल केटला रन कर्या? शुं सरवाळो बसो पचास थी वधारे छे के ओछो? आपणे आ कर्यो एवी ज रीतना। तो चलो एक सौ ने ओगण सीतेर वत्ता अठोतेर, तो करो सरवाळो। नौमां तो सत्तरनो सातरो वधी पड़ी एक, छ ने एक सात, सात ने सात चौद, चौदनो चौगड़ो वधी पड़ी एक, बेने एक, तो बसो ने सुड़तालीस आया, तो बसो पचास थी वधारे छे, तो लखो बसो पचास थी ओछो छे, तो लखवानो शुं आ सरवाळो बसो पचास थी ओछो छे। चलो आगळ जुओ। उर्मी पासे बसो ने नौ रुपया हता, उमंगे तेने तनसो ने नौ रुपया आपिया, तो हवे उर्मी पासे केटला रुपया थया? शुं सरवाळो पांच सौ थी वधारे छे? तो केटला रुपया हता? बसो ने नौ रुपया हता। हवे उमंगे केटला आप्या? तनसो ने नौ। करो सरवाळो। नौ ने नौ अठार, अठार नो आठ, तो वधी पड़ी एक, एकना एक, तन्ने बे पांच, तो पांच सौ ने अठार रुपया थया, तो लखवानो पांच सौ थी वधारे छे, तो लखवानो हा। सरवाळो पांच सौ थी वधारे छे। आगळ जुओ। एक टोपला में पांच सौ ने चुम्मालीस केरीओ हती, तेमां बीजी बसो ने अठासी केरीओ नाखी, हवे टोपला में केटली केरीओ थई? तो जुओ केटली केरीओ हती? पांच सौ ने चुम्मालीस, केटली नहीं थी? बसो ने अठासी, तो पांच सौ चुम्मालीस केरीओ हती, नहीं कि केटली? बसो ने अठासी। तो करो सरवाळो। आठ में चार नाखो तो बार नो बगड़ो वधी पड़ी एक, आठ में चार नाखो तो बार ने एक तेर नो तगड़ो वधी पड़ी एक, पाँच ने एक छ, सात ने आठ, आठ सौ ने बत्रीस कुल केरीओ, तो लखाय हवे टोपला में आठ सौ ने बत्रीस केरीओ थई। आपणो जवाब। चलो आगळनुं आपणे हवे आगळना वीडियो में भणीशुं।